વિદ્યાર્થી ધોરણ 12 નો વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબી એમાં આપણે આગળ જોઈ ગયા ગરીબીના કારણો ગરીબીના કારણો જોઈ ગયા પછી આજે આપણે જોઈએ ગરીબી ઘટાડવાના ઉપાય જે ગરીબી કઈ રીતે ઘટી શકાય તેના ઉપાય જે આપણે જોઈએ તો વિસ્તારથી જોઈએ તો એક દ્વારા પરથી જોઈ શકાય છે તેમાં ગરીબી ઘટાડવાના ઉપાયમાં પહેલું છે ખેતી ક્ષેત્ર શ્રમિકોની ઉત્પાદકતા વધારવી એની અંદર ખેતી ક્ષેત્રની અંદર શ્રમિકોની ઉત્પાદકતા ખૂબ જ નીચી જોવા મળે છે જેની અંદર શ્રમિકો દ્વારા જે ખેતી ક્ષેત્રની અંદર જોઈએ જોવામાં આવે તો આધુનિક ટેકનોલોજી સસ્તા કૃષિ નિપજકો કૃષિ સંસાધનો માળખાકીય સેવાઓ વગેરેનું પ્રમાણ વધારીને ઉત્પાદકતા વધારવામાં આવે છે જેની અંદર ગરીબી ઘટાડી શકાય છે જેની અંદર ભારતની અંદર વિવિધ ટેકનોલોજી દ્વારા ખેતી ક્ષેત્ર શ્રમિકોની ઉત્પાદકતા ખૂબ જ નીચી હોવાના કારણે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગરીબી ઘટાડી શકાય છે બીજું ઘટાડવાની ઉપાય તરીકે જોઈએ તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ જે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ દ્વારા વધુ રોજગારી જોવા મળે છે જેની અંદર ઓછી મૂડીએ ઉદ્યોગો સ્થાપીને ગરીબી ઘટાડી શકાય છે જેની અંદર જોવા જઈએ તો નાના ઉદ્યોગો વધુ રોજગારી આપે છે અને ઓછી મૂડીએ તમામ વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપી શકાય છે આ ઉદ્યોગો દ્વારા ગરીબી ઘટાડી શકાય છે જેની અંદર નાના ઉદ્યોગોનો વિકાસ કરીને ગરીબી ઘટાડી શકાય છે જેના અંદર નાના ઉદ્યોગોનો ઉપયોગ કરીને અને ઉદ્યોગો સ્થાપીને ગરીબી ઘટાડી શકાય છે બીજું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ જેની અંદર શાકભાજી વેચનારાઓ બાંધકામ ક્ષેત્રના મજૂરો ખેત મજૂરો લારી ચલાવનારાઓ વગેરેને આપણે અસંગઠિત ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે આ અસંગઠિત ક્ષેત્રો દ્વારા જે ગરીબી ઘટાડી શકાય છે આની અંદર જોવા જઈએ તો તેની અંદર જીવન વીમાનું રક્ષણ પછી અટલ પેન્શન જે યોજના છે જે વૃદ્ધાવસ્થામાં પેન્શન યોજના પછી ખેતી ક્ષેત્રે પાણી આપવાનું વગેરે દ્વારા ગરીબી ઘટાડી શકાય છે આવા અસંગઠિત ક્ષેત્રોમાં જે આપણા જે ગરીબ લોકો છે જે શાકભાજી વેચનારો છે બાંધકામ ક્ષેત્રના જે મજૂરો છે ખેત મજૂરો લારી ચલાવનાર વગેરે જે ગરીબી છે એમને દૂર કરવા માટે એમને સરકાર દ્વારા જે પેન્શન યોજના વીમા કવચનું જે રક્ષણ આપવામાં આવે છે આના દ્વારા ગરીબી ઘટાડી શકાય છે યોગ્ય કર નીતિનો ઉપયોગ જે યોગ્ય કર નીતિનો ઉપયોગની જોવા જઈએ તો જે કર લેવામાં આવે છે એની અંદર જે સરકાર દ્વારા જે કરવેરાઓ વસૂલ કરવામાં આવે છે એની અંદર જે ધનિક વર્ગોની અંદર જે જોવા જઈએ એમના દ્વારા જે ધનિક વર્ગોની અંદર વધુ કર લેવામાં આવે અને જે ગરીબ લોકો છે એની અંદર ઓછું કર લે વેરો વસૂલ કરવામાં આવે તો એના દ્વારા જે ગરીબી ઘટાડી શકાય છે જેની અંદર જે આવકની અસમાનતા જોવા મળે છે એના દ્વારા ગરીબી ઘટાડી શકાય છે માનવ મૂડીરોકાણ વધારો જે મનુષ્યના વિકાસ પાછળ કરવામાં આવતું રોકાણ એટલે કે શિક્ષણ આરોગ્ય તાલીમ વગેરે પાછળ જે કરવામાં આવતું મૂડીરોકાણ જેને આપણે માનવ મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે જેના દ્વારા જે માનવની અંદર જે કરવામાં આવતું ખર્ચ જેની અંદર શિક્ષણમાં રોજગારીના વિકલ્પો વધે છે અને આરોગ્ય અને તાલીમ દ્વારા જે કામદારોની તંદુરસ્ત શક્તિ વધે છે જેની અંદર ઉત્પાદકતા અને તંદુરસ્ત દ્વારા વધતી વધુ આવક મેળવી શકે છે જેના દ્વારા ગરીબી ઘટાડી શકાય છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ જે આપણે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ દ્વારા જોઈએ તો એની અંદર જોવામાં આવો તો ગરીબ કે જે ગરીબ દ્વારા કુટુંબોને રાહત દરે જે સસ્તા અનાજની દુકાનો જે જાહેર વિતરણ તરીકે જે જોવામાં આવે છે એના દ્વારા જે વસ્તુઓ વ્યાજની કિંમતે મળી રહે તે માટે જે સસ્તા અનાજની દુકાનો આપણે જે રેશન કાર્ડ દ્વારા જે ગામડાઓની અંદર જે મળે છે એના દ્વારા જે ગરીબી દૂર કરી શકાય છે જેના અંદર ગરીબ લોકોને સસ્તા દ્વારા જે અનાજ પછી જે કઠોળ દ્વારા જે સરકાર દ્વારા મળવામાં આવે છે એના દ્વારા જે ગરીબી દૂર કરી શકાય છે વૃદ્ધાલક્ષી કાર્યક્રમો વૃદ્ધાલક્ષી કાર્યક્રમો એ આપણે જે પુસ્તકની અંદર વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે તો તેના જે વિસ્તૃત દ્વારા જે આપણે જોઈ શકીએ ઇલેક્ટ્રોનિક લોન તરીકે પૂછી શકાય છે પણ એનું એલાઇન તરીકે જે ગરીબી ઘટાડવાની અંદર જોવામાં આવે તો જે રોજગારી આપતા વિવિધ કાર્યક્રમો જેવા કે રોજગારલક્ષી કાર્યક્રમો
वेतन रोजगार प्रधानमंत्री आवास योजनाओं जनधन 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 योजनाओं वगैरह द्वारा जे रोजगारी लक्षी कार्यक्रमों से जेना अंदर जे रोजगारी मिली सकते एना द्वारा गरीबी घटाड़ी सकते अपने आगे विस्तृत चर्चा करीशु। आवास योजनाओं जे आवास योजनाओं द्वारा जे गरीबी दूर करवामां आवे छे सरकार द्वारा जे आवास योजनाओं बनवामां आवे छे ते वर्ष 1985-86 ની અંદર ઇન્દિરા આવાસ યોજનાઓ જોવામાં આવતી જે 2013-14 માં રાજીવ ગાંધી આવાસ યોજનાઓ અને 25 જૂન 2015 શહેરીની અંદર જે ગરીબ આવાસ યોજનાઓ હતી જે પ્રધાનમંત્રી આવાસ યોજના તરીકે ઓળખવામાં આજે અંદર જે શહેરની અંદર ધારો કે આપણે અમદાવાદની અંદર જે ઓરડાના મકાનો છે જે આપણે ગરીબ લોકોને જે આપવામાં આવે છે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે એના દ્વારા ગરીબી દૂર કરી શકાય છે એની અંદર જે એમને પૂરતા પ્રમાણમાં જે આવાસ યોજનાઓ મળી રહે તો એમના ઘર ખર્ચા સરળતાથી નીકળી શકે છે અને ગરીબી દૂર કરવામાં આવે છે। સામાજિક સલામતીની યોજના જે સામાજિક સલામતીની યોજનાની અંદર જોવામાં આવે તો જે આ યોજના છે એ ગરીબી ઘટાડવાની વ્યૂહરચના એક ભાગરૂપે ગરીબ રેખા નીચે જીવતા કુટુંબો સામાજિક સલામતી પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી। આ યોજના વાસ્તવિક આવક કરતો ગરીબી ઘટાડો કરી શકાય છે જેની અંદર જે સામાજિક સલામતીની યોજનાની અંદર અટલ પેન્શન યોજના જે 9 મે 2015 દિવસે શરૂઆત કરવામાં આવી જેની અંદર અટલ પેન્શન યોજના દ્વારા ગરીબી દૂર કરી શકાય છે। જનધન યોજના જનધન યોજના એ ગરીબી કુટુંબોને સરકાર દ્વારા આપવામાં આવતી જે આવક દ્વારા જે સરકારની અંદર જે રાહત દ્વારા જે સરકાર સીધા ગરીબોના કુટુંબની અંદર જે ખાતા ખોલાવવામાં આવે છે એની અંદર જે આ યોજનાઓ દ્વારા જે સરકાર દ્વારા રાહત આપવામાં આવે છે તેમના ખાતામાં જમા થઈ જાય છે જેની જનધન યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014 દિવસે શરૂ થઈ જેના દ્વારા ગરીબી ઘટાડો કરી શકાય છે। ધારો કે સરકાર દ્વારા જે રાહત આપવામાં આવે છે ધારો કે આપણે વરસાદની અંદર ખૂબ જ નુકસાન થાય તો ખેડૂતોને જે રાહત દ્વારા જે સરકાર દ્વારા જે રાહત આપવામાં આવે છે તે એમના ખાતામાં ડાયરેક્ટ જમા થાય વચોટી કોઈ બી થઈ શકે નહીં એટલે ગરીબોને આ જનધન યોજના દ્વારા એમને ગરીબી દૂર કરી શકાય છે। તો આ આપણે ગરીબીને ઘટાડવાના ઉપાયો જોઈએ એક પરીક્ષાની અંદર પૂછી શકાય તો વિસ્તારથી લખી શકાય।